એક સવાલ એ થાય છે કે અમે લોકો બધા અમે બેઝિકલી અમે ત્રણે ત્રણ હાર્ડકોર રિપોર્ટર છીએ, તો અમે લોકો રિપોર્ટિંગમાં જઈએ ત્યારે એકદમ ખૂપી જતા હોય છે રિપોર્ટિંગમાં. લાઈક હું જશુ ગગન શિયાળનું પોરબંદરમાં એન્કાઉન્ટર થયું હતું, તો એના વાઇફ રડતા હતા, તો મારે એની પાસેથી હેડિંગનું કોટ જોતું હતું. ચેનલમાં પૂછે ને કે આપકો કૈસા લગ રહા હૈ અમુક ફાલતુ જેવી સિચ્યુએશનમાં, ત્યારે હું એ સિચ્યુએશનમાં હતી. મેં કીધું તમને શું લાગે છે આ એન્કાઉન્ટર છે શું છે એમ. એટલે પછી જે બોલ્યા એમાંથી મારી સ્ટોરીનું સ્ટાર્ટિંગ થઈ ગયું. તો હું ત્યારે એકદમ એની સ્વજન હોય ને એટલી બધી હું એની સાથે ઇન્વોલ્વ થઈ ગઈ હતી એમ, કે એ મને સારી માહિતી મળે એની પાસેથી. તો આશુએ આટલું બધું લખ્યું છે, તો ઇન્ફોર્મેશન જેની પાસેથી મળતી હોય એ લોકો સાથેનો ઘરોબો કે એ લોકો સાથેની આત્મીયતા કેટલી કેળવાય છે એ મારો સવાલ છે, અને કેળવાયા પછી કોઈ વખત પ્રોબ્લેમ થયા છે, અને એ પછી ત્રીજો સવાલ છે. એ આ બે વાત કરીને પછી હું ત્રીજો સવાલ કરું. ઓબ્વિયસલી, એટલે જર્નાલિસ્ટ કોઈ પણ માણસ છે કે ક્યાં તો પહેલા, જેમ કે મહેન્દ્રભાઈ સીઈઓ છે, મનીષભાઈ હોટેલિયર છે, કે પહેલા વ્યક્તિ હોય છે, પછી એ પોલિટિશિયન હોય કે પત્રકાર હોય કે, એટલે માનવીય સંવેદનાઓ તો બધાની અંદર રહેવાની જ, ઓછી વધતું હોય, વધુ ઓછી હોય. પણ એવું અમુક કિસ્સામાં એવું બન્યું છે કે કોઈ આપણા સોર્સને લીધે અથવા આપણા જર્નાલિઝમને લીધે ફ્રેન્ડ બન્યા હોય, તો આપણા લોકો એને લીધે રડ્યા હોય, જે આમ સામાન્ય સંજોગોમાં આપણે આમ કદાચ માની નહીં શકાય. પણ એક એક્ઝામ્પલ આપું કે વિજય સાળસ્કર, કદાચ આમાં ઘણા લોકોને ખ્યાલ હશે, 26/11 જે ટેરરિસ્ટ અટેકમાં 3 IPS, એટલે 2 IPS અને એન્ટી એક્સ્ટોર્શન સેલના ચીફ હતા ત્યારે. તો એ અમે ઘણા સમય, એટલે વર્ષોથી સંપર્કમાં, અને અમે લોકો મળ્યા નહોતા, તો થોડા દિવસ પહેલાં, એટલે અમે એક બે દિવસ પહેલાં જ વાત કરી હતી, મળ્યા નથી, તો મળ્યા આપણે, અને કદાચ એક બે દિવસ પહેલાં જ, કે અમે મળી એના મળવાના હતા, અને આગલી સાંજે અચાનક ન્યૂઝ ફ્લેશ થયા, ટેરરિસ્ટ અટેક થયો, અને તરત જ ન્યૂઝ આવ્યા કે એન્ટી ટેરરિઝમ સ્કોડના ચીફ હેમંત કરકરે, IPS, એ પણ મારા ફ્રેન્ડ હતા, અશોક કામતે DCP ઝોન 2, અને એન્ટી એક્સ્ટ્રોન સેલના ચીફ વિજય સાળસ્કર, એના બુલેટ પ્રૂફ જેકેટ હતા, પણ એને જ બિંધીને, કારણ કે તકલાથી. તો એ ન્યૂઝ આવ્યા એટલે હું લિટરલી રડ્યો છું. એટલે આવી રીતે હજી એક વસ્તુ છે કે એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ, તું તો મળી છે, કાનો પણ મળ્યો છે આપણા ઘર દયાનાયક, એને એક સમય એનો કદાચ તમને લોકોને ખ્યાલ હોય તો એને પર ફિલ્મો બની છે ઘણી બધી. તો એનો એક સમય એવો હતો કે એના ગામમાં રાધાભાઈના એક સ્કૂલ, ચાર્ટર પ્લેનમાં અમિતાભ બચ્ચન, એમ એફ હુસેન, અજય દેવગણ ને સુનિલ શેટ્ટી, આખું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉતરી ગઈ ત્યાં. અને એક સમય એવો આવ્યો કે એને આખું એને પર એલિગેશન થયા ને એને અરેસ્ટ કર્યા ને, તો એ વખતે એને ઇનસિક્યોરિટી મેં જોઈ છે એમ, એટલે ત્યારે એમ સ્પર્શી જાય, એટલે એકદમ તાકાતવાર માણસની પણ ઇનસિક્યોરિટી જોઈ છે, એનો અર્થ એ થયો. હા હા, જોઈ છે, બહુ મોટી વાત છે. અચ્છા, એક એના પછીનો એક બીજો સવાલ પૂછો તો, પણ આ વાત કરી એટલે મને તરત જ સવાલ સૂજી ગયો કે કોઈ માણસનો સિતારો બુલંદી પર હોય, આપણને માહિતી મળતી હોય, આપણે એનું લખ્યું હોય, આપણે એની સાથે લાગણીથી જોડાયેલા હોય, પછી એનો ટફ ટાઈમ આવે ત્યારે તારા માટે અઘરું બની જાય કે એની પડખે રહેવું, સામે રહેવું, પત્રકાર તરીકે તો કેવી રીતે નિર્ણય લેતો હોય, કે લેખક તરીકે કેવી રીતે નક્કી કરે કે આ માણસ સાથે લાગણીથી જોડાયેલો છે, પ્રોફેશનલી જોડાયેલો છે, કે કઈ રીતે જોડાયેલો છે? બહુ ટ્રિકી છે વસ્તુ. પણ એક એક્ઝામ્પલ આપું, એક પ્રવોક કરીને બહુ પબ્લિક લિમિટેડ કંપની છે, મોટી કંપની છે, એનો ચેરમેન MD સલીલ દલાલ છે, સલીલ ચતુર્વેદી, સોરી, સલીલ દલાલ. તો સલીલ ચતુર્વેદી, એનો બ્રાન્ડ એમ્બેસર ફરદીન ખાન, આ લોકો બધા ડ્રગ કેસમાં અરેસ્ટ થયા હતા, ખ્યાલ હોય તો, બહુ એક હાઈ પ્રોફાઇલ આખા કન્ટ્રીમાં ગાજ્યું હતું. હા હા, તો હવે એ વખતે એ ફ્રન્ટ પેજ પર અમે સેકન્ડ લીડ બનાવેલી, મેં એ કોપી લખી અને એનું બીજી એને રિલેટેડ સ્ટોરી પણ લખી કે આ ફરદીન ખાનને આ બધી વસ્તુ જે કંઈ હોય તે. પછી તો એમાં એ લોકો પાછળથી જે લોકો અરેસ્ટ કર્યા હતા એ પોલીસ ઓફિસરો અરેસ્ટ થયા એ કેસમાં. પણ એ વખતે મેં કોપી લખી, પણ હું રાતના ફ્રી થઈને સલીલની વાઇફને મેં ફોન કર્યો કે સલીલ મારો દોસ્ત છે, આ જે થયું છે એ મારે એ લખવું પડે, મારો પત્રકાર તરીકે ફરજ છે, પણ એઝ અ ફ્રેન્ડ આઈ એમ વિથ યુ, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો વ્યક્તિગત રીતે હું તમારી સાથે છું. બીજી એક બે વસ્તુ મને જે મને અનુભવ થયા છે એને પહેલાં વાત કરીશ ને પછી એના સંદર્ભમાં હું આશુને સવાલ કરીશ. કે મને એક બે
જે અંડરવર્લ્ડના ડોન છે એના એના જે મેં ઇન્ટરવ્યુઝ કર્યા, હું કહી દઉં કે ચિંતનની પહેલાં હું બહુ સારો ક્રાઇમ રિપોર્ટર હતો અને બહુ સારી સ્ટોરીઝ મેં લખી છે, પોરબંદરની બહુ જ બધી સ્ટોરીઝ લખી છે. તમે છે ને ક્યારેય સ્ટોરી કરવા જાઓ ને ત્યારે તમને ઘણી વખત એવું ક્લિક થાય એમ, મને એક ઘટના યાદ આવે કે હું જ્યારે પોરબંદરમાં ભૂરા મુંજા ગેંગસ્ટર હતા એની સાથે હું સ્ટોરી માટે એની પાસે ગયો હતો, અને એ સ્ટોરી માટે હું ગયો ત્યારે એને સિગરેટ પીવાની આદત હતી, તો એ ઓછી સિગરેટ પીવાય ને એટલા માટે તેની સિગરેટ અડધી તોડી નાખે, અને અડધી થાય એટલે શું થાય કે અડધી જ સિગરેટ પી શકે. ડોક્ટરો ઘણા બધા સિગરેટ છોડવા માટે કે ઓછી પીવા માટે આ સલાહ આપે કે તમે સિગરેટ પીવો, અડધી તોડીને પહેલાં ફેંકી દો અને તમે અડધી જ પીશો એમ. તો ભૂરા મુંજાએ બરોબર આ જ કહ્યું કે અડધી સિગરેટ તોડી અને એણે ફેંકી દીધી ને અડધી પીધી. પછી એ જ દિવસે આ એની પછીના બીજા એક ઘટના છે એ કહીશ કે બીજે દિવસે હું ત્યારે પોરબંદરના ડીએસપી હતી હતા સતીશ વર્મા, એને મળવા ગયો. હા, સતીશ વર્મા એને મળવા ગયો અને સેમ એણે એ સિગરેટ અડધી તોડીને ફેંકી. હા, એટલે મને મેં આ વસ્તુ કીધી, મેં કીધું યાર આને કંઈક કોરિલેટ છે એમ. હા, તો એણે મને કીધું કદાચ તમારા બેનો ડોક્ટર એક હોઈ શકે એમ. તો આવી ઘટનાઓ છે ને તમને બનતી હોય છે. અને મજાની વાત છે કે આ જે ગેંગસ્ટર હોય છે, જે બધા સો કોલ્ડ માફિયાસ હોય છે, એ બધા અંદરથી કેટલા ભીરુ હોય છે ને એ અમે બધાએ જોયું છે. એટલે એવા કિસ્સા મેં છે, એક વખત હું આ ભૂરા મુંજાની જ વાત કરું કે ભૂરા મુંજાને હું આગલે દિવસે એનો ઇન્ટરવ્યૂ કરતો હતો, અને બીજું એ નારાયણ વેપાની બી વાત કરું તો એ આમ એના ઘરે હું ઇન્ટરવ્યૂ કરવા ગયો, અને એટલે એને એનો જે ઠાઠ જે લોકોએ જોયો છે કે આમ બેઠો હોય ને આજુબાજુમાં એના હજુરિયા હોય ને આમ જે બોલે એ થાય અને એવું બધું હતું. અને એ જ રાતે પોલીસ એની જે હું જેના કેસ માટે ગયો હતો એ જ રાતે પોલીસે એની ધરપકડ કરી લીધી, અને મારે એ વખતે પણ સતીશ વર્મા જ હતી ડીએસપી હતા અને મળવા જવાનું હતું. અને મજાની વાત એ છે કે ત્યારે ભૂરા મુંજાને એમ કે બોલાવતો ઓલા ભૂરાને, એમ લઈ આવતો ઓલા ભૂરાને, એટલે ભૂરો એ આવ્યો અને આ ભાઈ બેઠા હતા ને અહીં કુકડો કરીને બેસાડ્યો એને. એટલે તમે જુઓ એક જે આગલી રાતે તમે એનો દબદબો જોયો છે, એનો ખોફ જોયો છે, અને અહીંયા કુકડો થઈને બેઠો છે. તો આસુને મારે એ પૂછવું છે કે આવી કેટલી ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ એને માફિયાની જિંદગીમાં જોઈ છે. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું. દિલીપ ઠાકર મારા સૌથી જૂના મિત્રોમાંના એક કાર્ય, તમે જર્નાલિઝમમાં આવ્યા ત્યારથી જ એ નામે એટલે અભિયાનથી આપણે શરૂ કર્યું ને. હા, 87 કે બોમ્બે હતા ત્યારથી. અમે લોકો એક વખત 3-4 વખત દગડીચાલમાં તો અમને યાદ નથી એટલી વાર ગયા છીએ, ત્યાં લોકો જતા ડરતા હોય પાકમોડિયા સ્ટ્રીટ ને દગડીચાલને, કારણ કે દાઉ પાકમોડિયા સ્ટ્રીટ દાઉદ નો હતો. તો એક મને યાદ આવશે એ પણ પછી કહીશું. અરુણ ગૌડીને ત્યાં પોલીસ જાય નહીં, હિંમત નહીં કરે. તો એ વખતે એમએન સિંઘ હતા ને દિલીપભાઈ, હા, એ જોઈન્ટ કમિશનર ક્રાઇમ, ડાયનેમિક પર્સન, પછી તો કમિશનર બન્યા હતા. એણે કીધું કે એના ટાઈમમાં બધું એને ફ્રીડમ આપેલું, કારણ કે રોજ 5 મર્ડર થતા, એટલે એમને ફ્રીડમ આપ્યું કે તમે જેમ જુલિયો રિબરે પંજાબમાં કરેલું, કેપીએસ ગિલે, આને કીધું કે તૂટી પડો. એટલે 5 મર્ડર થાય ને તો એ દિવસે 10 એન્કાઉન્ટર થાય સામે આ લોકો, એટલા દયાનાયક ને વિજય સાળસ્કર ને પ્રદીપ શર્મા ને બધા લોકો પ્રફુલ ભોસલે. એમાં પોલીસની ટીમ દગડીચાલમાં ગઈ અને દગડીચાલમાં પલંગની નીચેથી ગૌડીને ખેંચીને બહાર કાઢ્યો હતો. અરુણ ગૌડી પલંગ નીચે છુપાઈ ગયો હતો. હવે એટલે આ આ અને અરુણ ગૌડીના એ આ ફોટો આમાં આમાં બધી આપણે વંશપોનમાં એ બધી વાતો આવશે કે અરુણ ગૌડીને એના અમુક ફોટોગ્રાફ દિલીપભાઈ પાસે છે. અમે લોકો એક બુક કરવાના છીએ જેમાં આવી ઘટનાઓ લેવાના છીએ કે એ વખત મતલબ સહેમી ગયેલો અરુણ ગૌડી હોય ને એવા ફોટો એમને લીધા છે. સહેમી ગયેલો એમ, એ તમે ફોટો જોશો એ અમે આમાં આવશે ત્યારે મૂકીશું. પણ એટલે એવી ઘણી ઘટનાઓ બને કે આ લોકોને પછી ઘણી વખત એવું થાય કે એને ખબર હોય કે હવે આપણો સમય ભરાઈ ગયો છે, કે હવે આપણે આવી ગયો છે સમય. તો એ વખતે એ લોકોનો જે ફિયર હોય ને એ અનબિલીવેબલ હોય છે. કારણ કે આમ આ લોકો ભલે કહેતા હોય કે અમે લોકો આમ છીએ ને તેમ છીએ, પણ જ્યારે એટલે હું નામ એટલા માટે નહીં કહું કારણ કે અમુક વસ્તુઓ જે સોર્સને આપણે એક એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ સામે આણે કૃષ્ણ ગાંધી કીધું એ રીતે એક એને એને એ તો આપણે લોકોએ જોયું છે કે એ નીચે બેસાડે પેલા ને નીચે બેસાડે. તો એમાં છે ને એટલે હા એટલે એક શાર્પ શૂટર અરુણ ગૌડી ગેંગનો એને મેં રડતા જોયો છે ત્યાં સાહેબ મેરા એન્કાઉન્ટર નહીં કરના પ્લીઝ એમના. પછી એનો એન્કાઉન્ટર થઈ ગયું હતું એટલે હું મેં કીધું વધારે ડિટેલ નહીં કહું.